વોરારા પ્રાથમિક શાળામાં અનોખી રીતે શિક્ષણ આપતા શિક્ષિકા ડોલીબેન. મુંદ્રા તાલુકાના વોરારા મધ્ય સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષિકા ડોલીબેન જોશી અનોખી રીતે વિદ્યાર્થીઓને શિક્ષણ આપે છે. જેવી રીતે પૃથ્વી ગોળ ફરે છે અને તારામંડળની ગતિ વગેરે એક છત્રી ઉપર આકૃતિ બનાવી બાળકોને મગજમાં બેસે તે રીતે પ્રેક્ટિકલ કરી સમજણ આપવામાં આવે છે, જેથી બાળકોને યાદ રાખવામાં સરળતા રહે. ખાસ તો પ્રાઇવેટ સ્કૂલોમાં અમુક જગ્યાએ મહેનત કરાય છે, સરકારી શાળામાં પણ જો આવી રીતે શિક્ષણ આપવામાં આવે તે ખૂબ સારી વાત છે. તે માટે ડોલીબેન જોશીને ગ્રામજનો તથા શુભચિંતકો દ્વારા શાબાશી અને અભિનંદન પણ મળી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 11 ગુજરાત, મુંદ્રા, કચ્છ. માની લો કે આ આપણો પૃથ્વીનો ગોળો છે, એનું આપણે આ છત્રીમાં મોડેલ બનાવેલું છે, જેમાં જે અહીંયા મધ્ય તારા જે દરી ઉપર લગાવેલા છે એ આપણને આકાશમાં દેખાતા અનિયમિત બધા તારાઓ છે કે જે અસંખ્ય છે, આપણે તારાઓને ગણી નથી શકતા. અને આ બધા એવા તારાઓ છે કે જે ભેગા મળીને કોઈ નક્ષત્ર નથી બનાવતા, પણ અહીંયા લાલ કલરના અલગ તારા દેખાડ્યા છે, એમાં જે એક છે સાત તારાઓથી બને છે, એ સપ્તર્ષિ નક્ષત્ર છે. સપ્તર્ષિ નક્ષત્ર એટલે કે સાત તારાઓ, જે સાત ઋષિ મુનિઓના નામ પરથી બનાવેલું છે. અને અહીંયા જે એક તમને વચ્ચે બ્લુ કલરનો, એટલે કલર અલગ છે, બાકી તારો બ્લુ કલરનો નથી હોતો, આપણને બધા જ તારા સફેદ જ દેખાય છે, પણ આ જે તારો છે એ આપણને ખસતો દેખાતો નથી. કારણ કે ધારો કે આને માનીએ છીએ આપણે પૃથ્વી છે, તો આ પૃથ્વીની ધરી છે, અને જે આ તારો છે એ ધ્રુવ તારો છે, જે પૃથ્વીની ધરીની દિશામાં સીધો આવેલો છે. એટલે પૃથ્વી આપણે જયારે ફરે છે, દિવસ રાત થાય છે, ત્યારે આપણને આ બધા તારા ફરતા દેખાય છે, નક્ષત્ર પણ ફરતા દેખાય છે, પણ ધ્રુવનો તારો ફરતો નથી. ધ્રુવનો તારો એની જગ્યાએથી ખસતો